तो समाचारमां वधु वात करे तो सूरत बारडोली मार्ग पर आ घटना बनी हती, जेमां बारडोलीमां धोधमार वरसादने कारणे वृक्ष धराशायी थयो हतो। उदित पेलेसथी शास्त्री रोड मार्ग पर आ घटना सर्जाई हती। स्वामीनारायण मंदिर पासे लीमडानुं वृक्ष धराशायी थयो हतो। मुख्य मार्ग पर झाड पड़ता एक तरफ तो वाहन व्यवहार बंद थई गयो हतो। वीज वायर तूटी पड़ता वीज पुरवठो पण खोरवायो हतो। तो सूरत बारडोली मार्ग पर न्या घटना छे, ज्यां वृक्ष धराशायी थयुं हतुं, जेने कारणे वाहन व्यवहार ठप थई गयो हतो ने वीज पुरवठो पण खोरवाई गयो हतो। तो बारडोलीमां धोधमार वरसादने कारणे वृक्ष धराशायीनी घटना बनी हती। तो आपणी साथे महेन्द्र पटेल जोड़ाई गया छे। जी महेन्द्र, आजे धोधमार वरसादना कारणे वृक्ष धराशायी थयुं हतुं अने एने कारणे वाहन व्यवहार पण क्यांक ने क्यांक खोरवायो छे, तो शुं वधु विगत? जी चोक्कस, थी जे रीते महुआ अने बारडोलीमां वरसाद पड़ी रह्यो छे ते लईने बारडोली पंथक में मुदित पेलेस थी शस्त्री रोड ने जोड़ता मार्ग पर एक लीमड़ा नु वृक्ष धराशायी थयुं हतुं, जेने लईने मुख्य मार्ग छे तेने एक तरफ नो बंद करवामां आव्यो छे। ज्यारे वृक्ष धराशायी थता वीज तार जे छे ते तूटी जवा पाम्या हता, जेने लईने बारडोलीना अमुक विस्तारोमां अंधाराપટ છવાયો છે। જ્યારે બારડોલી નગરપાલિકાને જાણ થતા બારડોલી નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને બીજી વિસેલના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને જે ટ્રાફિકની કામગીરી છે અને જે વૃક્ષ હટાવવાની કામગીરી છે તેને લઈને જોટાયા છે। જી જી ચોક્કસ। તો આજે વૃક્ષ ધરાશાયી થયું છે, તેમાં કોઈ જાનહાનિ સમાચાર? ની ચોક્કસ થી જાનહાનિ થવા પામી નથી, પણ જે વીજ તાર છે તેને વીજ વાયર છે તેને લઈને નુકસાન થયું છે અને કેટલાક વિસ્તારોમાં અંધારાપટ છવાયો છે। જી જી ચોક્કસ। તો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે આપણને, એક વૃક્ષ ધરાશાયી થયું છે, તો આ હવામાનના કારણે, આ ભારે પવનના કારણે બીજા કોઈ વિસ્તારમાં ભી આવી ઘટના બની હોય? જી ચોક્કસ, અમને જે માહિતી છે હાલ બારડોલી પુટે બારડોલી વિસ્તારમાં જે વૃક્ષ ધરાશાયી થયું છે, પવન સાથે વરસાદ પડેલને લઈને વૃક્ષ ધરાશાયી થયું છે। જી તો હાલ ત્યાં અત્યારે વૃક્ષ જે ધરાશાયી થયું છે તેને લઈને શું કામગીરી ચાલી રહી છે? ચોક્કસ થી, જે બારડોલી નગરપાલિકાના જે કર્મચારીઓ છે તે ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને વૃક્ષ જે ધરાશાયી થયું છે તેને ખસેરવાની કામગીરી કરી અને જે માર્ગ છે તેને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે અને જે વીજ વાયર તૂટી ગયા છે તેને લઈને બીજી વિસેલના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને જે હાલ જે પાવર બંધ છે અમુક અમુક વિસ્તારોમાં જે સપ્લાય બંધ છે તેને ચાલુ કરવાની કામગીરી હાથ ધરી છે। જી જી ચોક્કસ મહેન્દ્ર। તો વીજ વાયર પણ તૂટી પડ્યાના સમાચાર મળી રહ્યા છે, જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, તો અંદાજે તેને રિપેર કરતા કેટલો સમય લાગશે, ક્યારે વીજળી મળી રહેશે? જી હાલ તો જે રીતે વાયર તૂટી ગયા છે તેને લઈને વીજ પુરવઠાના અધિકારીઓ જોડાયા છે અને જેમ બને તેમ વહેલામાં વહેલા કામ કરી અને વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે। જી જી મહેન્દ્ર, ચોક્કસ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સુરત બારડોલી માર્ગ પર ની આ ઘટના છે, જ્યાં બારડોલી માં ધોધમાર વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થયું હતું અને વૃક્ષ ધરાશાયીના કારણે રોડ માર્ગ બંધ થયો હતો। સ્વામિનારાયણ મંદિર પાસે લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું। મુખ્ય માર્ગ પર ઝાડ પડતા એક તરફનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સુરત બારડોલી માર્ગ પર ની આ ઘટના છે, જ્યાં વૃક્ષ ધરાશાયી થયું હતું। બારડોલીમાં ધોધમાર વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થયું હતું। વૃક્ષ ધરાશાયી થવાને કારણે વાહન વ્યવહાર ઠપ થયો હતો અને સાથે જ વીજ વાયર તૂટી પડતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। જો કે હાલ ત્યાં ઝાડ સ્વામિનારાયણ મંદિર પાસે લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું, હાલ તેમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવી રહ્યા નથી। ભારે વરસાદના કારણે આ ઘટના બની હતી, જેમાં મુખ્ય માર્ગ પર ઝાડ પડતા એક તરફનો વાહન વ્યવહાર બંધ થયો હતો। તો બારડોલીમાં ધોધમાર વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થયો હતો। સુરત બારડોલી માર્ગ પરની આ ઘટના છે, જ્યાં ભારે વરસાદના પગલે વૃક્ષ ધરાશાયી થયું હતું, જોકે ઝાડને હટાવવાની કામગીરી હાલ શરૂ છે।